જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નિર્માધવ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે ધોરણ 3 વિષય ગુજરાતી કલ્સરમાં આપણે પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે એનું રિવિઝન કરવાનું છે. તો બાળ મિત્રો, પરીક્ષા અનુલક્ષીને હું તમને પાઠ 1નું રિવિઝન કરાવું છું, તો તમે ધ્યાન આપો. એમાં પ્રશ્ન 1 છે. કયો છે જુઓ. જો પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના જવાબ સાચો વિકલ્પ શોધીને લખો. તો મારી સાથે તમે સરસ મજાની એક નાની બુક બનાવો અને એમાં લખતા રહો. કોનું ઘર ઊંચા ઝાડે હોય છે? કાગડાનું, ચકલીનું, સમડીનું કે કબૂતરનું? તો જવાબમાં શું આવશે બાળમિત્રો? સમડીનું. આપણે ભણી ગયા ને. ત્યાર પછી બીજું, સુગરીનું નામ શું હતું? ખટખટ, ચટપટ, ચપચપ કે ચટચટ? તો જવાબમાં શું આવશે બાળમિત્રો? ચટપટ. તો એની ઉપર ખરું કરો જુઓ. ત્યાર પછી ત્રીજું, વાંદરાઓ શાનાથી પવન નાખવા લાગ્યા? પંખાથી, કપડાથી, પૂઠાથી કે પૂંછડીથી? તો જવાબમાં શું આવે? પૂંછડીથી. ત્યાર પછી બ, પ્રશ્ન 1નો બ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. મરચાનું તાપણું કરીએ તો શું થાય? આપણે જ્યારે પાઠ ચલાવતા હતા ત્યારે મેં શીખવાડ્યું હતું ને બાળમિત્રો, કે મરચાનું તાપણું કરીએ તો મરચા આપણને આંખમાં, નાકમાં, ગળામાં લાગે, તેનાથી આપણને ખૂબ બળતરા થાય, બરોબર. ત્યાર પછી છે પ્રશ્ન બીજો, ટીકુબહેન કોની કોની ચોપડી વાંચે છે? તો ટીકુબહેન છોટા ભીમને સોટી પાટી બહુ જ વાંચે છે, બરોબર. તો આ 2 સવાલ જવાબ તમે તમારી રીતના પાકા કરજો, બરોબર ને. પછી પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો. વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી ખાલી જગ્યા જેવું બનાવી બેઠા હતા. મિનારા આવે કે મહેલ આવે? તો જવાબમાં આવે મહેલ જેવું બનાવી બેઠા હતા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા, લાલ અંગારા કે લાલ મરચાથી? જવાબ આવડે છે ને તમને, શું આવે? માણસો લાલ અંગારાથી તાપતા હતા. તો તમે લખો ખાલી જગ્યા, બરોબર. ત્યાર પછી છે પ્રશ્ન 2નો બ, નીચે આપેલા વિધાનો કોણ બોલે છે તે કહો. આવ આવ ચટપટ તાપવા આવ, આ વાક્ય કોણ બોલે છે? ખટખટ બોલે છે, પણ આપણે આખા વાક્યમાં લખીશું ખટખટ વાંદરો બોલે છે. ત્યાર પછી છે બીજું, ખટખટ, એ ખટખટ તારે ઘર નથી બનાવવું? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય સુગરી બોલે છે. ત્યાર પછી પ્રશ્ન 2નો ક, નીચે આપેલા વિધાનો પૈકી ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, ટીકુબેનનું લેશન વાર્તાના જીન કરે છે? તો શું આવે બાળમિત્રો? આ વાક્ય ખરું છે. ત્યાર પછી બીજું, સુગરી સરસ ઘર બનાવે છે એટલે મને સુગરી કહે છે. આ વાક્ય સાચું છે, કેમ કે સુગરીનું ઘર બહુ સરસ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 3, એમાંનો અ, આપણે શબ્દોના સમાન અર્થ લખો, એટલે કે આપણે અહીંયા સમાનનાથી લખવાના છે. ચલો, ઉંદર, તો ઉંદરને શું કહેવાય? મૂષક. પછી છે ચિંતા, ચિંતા કરવી એટલે ફિકર કરવી. ત્યાર પછી નીચે, આપણે વિરોધાર્થી શબ્દ લખવાના કીધા, તો ભેગું તો શું આવે? છૂટું. અજવાળું તો અંધારું, બરોબર બાળમિત્રો. ત્યાર પછી નીચે આપણને એક રૂઢિપ્રયોગ આપેલો છે, એટલે એ રૂઢિપ્રયોગ લખવાનો છે, સાથે સાથે આપણે એનું વાક્ય લખવાનું છે. તો લખો જુઓ, જળ બંબાકાર થઈ જવું એટલે ખૂબ પાણી પાણી થઈ જવું. વાક્ય લખશું બાળમિત્રો, અતિશય વરસાદના કારણે બધે જળ બંબાકાર થઈ ગયો. ત્યાર પછી પ્રશ્ન 4 અ, આડા અવળા અક્ષરો સરખા કરી યોગ્ય શબ્દ બનાવો.
કયો શબ્દ આપણને આપ્યો છે? ડી પ ચો. તો આપણે શું લખશું? ચોપ ડી. પછી બીજો શબ્દ વસ દી. તો જવાબમાં શું આવે? દિવસ. ત્યાર પછી પ્રશ્ન ચારનો બ, શબ્દ ગોઠવી વાક્ય બનાવો. ઘર બનાવું, હું છું મજાનું સરસ, એટલે આપણે વાક્ય વ્યવસ્થિત ગોઠવવાનું છે. હું સરસ મજાનું ઘર બનાવું છું, પૂર્ણવિરામ. આ રીતના તમારે ગુજરાતીમાં હું તમને, આપણે પાંચ પાઠ ચાલી ગયા છે, તો પાંચેવ પાઠનું તમને આ રીતના રિવિઝન કરાવીશ. તો તમે વિડીયો જોતા રહેજો અને સારા અક્ષરે બુકમાં લખતા રહેજો. જય શ્રી કૃષ્ણ બાલ મિત્રો.